કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, મજામાં? આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય હિન્દી, પાઠ નંબર 9 કોયલ. કોયલ વિશે તો દરેકને માહિતી હશે. કોયલ શાના માટે પ્રખ્યાત છે? એના અવાજ, એના સ્વર માટે પ્રખ્યાત છે. તો આજે આપણે કોયલ પાઠ વિશે માહિતી મેળવીશું. તે પહેલાં આપણે એના શબ્દાર્થ, એટલે કે ભારે શબ્દો હોય હિન્દીના, એ આપણે ગુજરાતીમાં કઈ રીતે બોલાય અને લખાય તેની માહિતી શબ્દાર્થ દ્વારા મેળવી લઈએ. પત્તા, પત્તાને ગુજરાતીમાં શું કહેવાય? પાંદડું. આગળ છે આમ કા પેડ. આમ કા પેડ એટલે આંબો. મૌજ, મૌજ એટલે આનંદ. સુરીલી, સુરીલી એટલે ગુજરાતીમાં શું કહેવાય? મધુર. જીભરકર, જીભરકર એટલે ધરાઈને. કૂકના, કૂકના એટલે કુંજવું. હવે આપણે પાઠની માહિતી મેળવી, જે તમે શાંતિથી સાંભળજો. તે દરમિયાન અંદર આવતા પ્રશ્નોના જવાબ આપણે લખી શકીએ, એટલે માહિતી શાંતિથી સાંભળજો. હવે આપણે પાઠની શરૂઆત કરીએ છીએ. કોયલ કાલે રંગ કી હોતી હૈ. કોયલ કાળા રંગની હોય છે, એ તો દરેકને ખબર છે. કાગડા જેવી જ કોયલ દેખાતી હોય છે, પણ બંનેના અવાજ ઉપરથી આપણે ઓળખી કાઢીએ છીએ. કાગડો કાકા કરતો હોય છે અને કોયલ મીઠું સંગીત ગાતી હોય છે. યહ રંગ ઓર આકાર મેં કૌવે સે મિલતી જુલતી હૈ. શું કહ્યું છે? આ રંગ અને એનો આકાર એકદમ કાગડા જેવો જ હોય છે, એટલે કાગડાથી મિલતી જુલતી, એટલે કાગડા જેવી જ દેખાતી હોય છે અને મળતી જુલતી આવે છે. કોયલ પેડ પર પત્તો મેં છીપકર બેઠતી હૈ. કોયલ છે ને ઝાડ ઉપર પાંદડા સૌથી વધારે હોય ત્યાં તેવા ભાગમાં બેસી હોય છે અને કૂકુ કરતી હોય છે. એટલે ખાસ કરીને કોયલ આમ પાંદડાઓમાં છુપાઈને જ બેસતી હોય છે. આંબા પેડ ઉસે બહુ પ્રિય છે. એને કયું પ્રિય વૃક્ષ છે? આંબા પેડ એટલે કે આંબાનું વૃક્ષ, કેરીનું ઝાડ. એને આંબાનું વૃક્ષ સૌથી વધારે પસંદ છે. કોયલ મોજમે આકર કુહુ કુહુ કી આવાજ લગાતી હૈ. જ્યારે કોયલ આનંદમાં હોય, ખૂબ આનંદ ઉલ્લાસમાં બહુ પ્રસન્ન હોય, ત્યારે તે કુહુ કુહુની અવાજ કરતી હોય છે. ઉસકી બોલી મીઠી ઓર સુરીલી હૈ. એની બોલી કેવી છે? એકદમ મીઠી અને સુરીલી, એટલે એકદમ મધુર છે. આપણે રોજ સવારે સાંભળીએ છીએ, બહુ એની અવાજ સાંભળવાનું બહુ મજા આવે છે. વસંત ઋતુ મેં કોયલ જી ભરકર કૂકતી હૈ. વસંત ઋતુ આવે છે ત્યારે કોયલ ધરાઈને કુંજે, એટલે કે ધરાઈને ગાતી હોય છે, કુહુ કુહુ કરતી હોય છે. કેમ તે એને વસંત ઋતુ ખૂબ જ ગમે છે. વસંત ઋતુમાં દરેક વૃક્ષ પર નવા નવા પાંદડા આવતા હોય છે અને કોયલને શું પાંદડાઓ ખૂબ જ ગમતા હોય છે. વર્ષા ઋતુ મેં બી હમ ઉસકી કૂક સુન સકતે હૈ, એટલે વરસાદની ઋતુમાં પણ આપણે તેનો અવાજ સાંભળી શકીએ છીએ. કોયલ કો પીક ઓર કોકિલા ભી કહેતે હૈ. કોયલના પણ બે નામ છે, શું? પીક અને કોકિલા, એ જુદી જુદી રીતે ઓળખાય છે. અહીં આપણે પાઠની માહિતી મેળવી. હવે આપણે વિદ્યાર્થી મિત્રો તેનું સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાયમાં પ્રશ્ન એક છે, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લખીએ. શું નીચે સવાલ આપેલા છે એના આપણે હિન્દીમાં જ જવાબ લખવાના છે. પહેલો છે પ્રશ્ન, રંગ ઓર આકાર મેં કોયલ કિસસે મિલતી જુલતી હૈ. શું પૂછ્યું છે? રંગ અને આકારમાં કોયલ કોનાથી મળે, હળતી મળતી આવે છે, આપણને ખબર છે, કાગડા સાથે. તો જવાબમાં આપણે લખીશું, રંગ ઓર આકાર મેં કોયલ કૌવે સે મિલતી જુલતી હૈ. આગળનો સવાલ, કોનસા પેડ કોયલ કો બહુત પ્રિય હૈ, એ તો આપણને ખબર છે. અને આંબો બહુ ગમે છે, તો આપણે હિન્દીમાં શું લખીશું? આમ કા પેડ કોયલ કો બહુત પ્રિય હૈ. હવે આગળનો સવાલ જોઈએ વિદ્યાર્થી મિત્રો, કોયલ કી બોલી કૈસી હોતી હૈ, કે કોયલની બોલી કેવી હોય છે?
तो जवाब में लखीशु कोयल की बोली मीठी और सुरीली है। आगळनो प्रश्न सवाल जोईए, कोयल के दो नाम बताओ। अपने पाठ दरमियान माहिती मेळवेल कि कोयल ना कया बे नाम छे, पीक अने कोकिला। तो अपने जवाब में लखीशु पीक और कोकिला कोयल के नाम है। अहीं प्रश्न एक पूरो था छे। हवे आपणे जोईए प्रश्न बे। कोष्टक से सही विकल्प चुनकर खाली जगह भरी। अहीं कोष्टक में नाम आपेला छे, एमांथी साचो जवाब शोधी अने खाली जगह लखवानी छे। तो खाली जगह छे कोयल, खाली जगह रंग की होती है, कोयल केवा रंग ने तो आपने खबर छे, सफेद के काला काला। तो जवाब में लखीशु काले। तो आम खाली जगह थशे कोयल काले रंग की होती है। आगळ कोयल खाली जगह में छिपकर बैठती है, पत्तों के पेड़ों में। साचो जवाब छे आपने खबर छे क्यों, पत्तो। तो आपने खाली जगह में शू लखीशु पत्तो। तो कोयल खाली जगह बन से कोयल पत्तों में छिपकर बैठती है। आगळनी खाली जगह जोईए कोयल को खाली जगह भी कहते हैं, कौवा के कोकिला। आपने खबर छे कोकिला, तो खाली जगह में शू लखीशु कोकिला। अने खाली जगह थशे कोयल को कोकिला भी कहते है। आ रीते विद्यार्थी मित्र आपणो प्रश्न बी पण पूरो थयो। हवे आ पाठ दरमियान नुं होमवर्क एटले के गृह कार्य तमारे स्वाध्याय करी प्रश्न एक अने प्रश्न बे तमारी हिंदीनी नोटमां स्वच्छ अने सुंदर अक्षरे लखवानुं रहेशे। માટે આવજો।